हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, हाउ आर यू ऑल? फाइन, ओके, गुड जी। आपी पासे जे स्वाध्याय पोथी छे, ए स्वाध्याय पोथी मां आजे आपणे यूनिट वन उपर आपेल, यूनिट वन जो व्हाट इज इन दिस यूनिट, बराबर, एमां पेज नंबर 46 उपर एक वस्तु आपेली छे, ए आपणे ऑलरेडी जोई ज गया छे, बराबर। तो एनु आजे आपणे रिविजन थोड़ू करी लईए, શું એમાં આપ્યું છે એ જોઈ લે। પેજ નંબર 46, બરાબર। તો એમાં શું છે? તો કે અહીં આપેલા વિરોધી વિશેષણોનો અભ્યાસ કરો। આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ટાઈમ બી છે, બરાબર। આપણે ઓલરેડી જોઈ જ ગયા છે, ખૂબ જ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટેસ્ટમાં પૂછાશે। તો આ વસ્તુ આપણે એકવાર રિપીટ કરી લઈએ, બરાબર। તો હવે કોઈ વિશેષણો આપ્યા હોય કે બ્યુટીફુલ છે, વિશેષણ છે, બરાબર, જે નામના અર્થમાં વધારો કરે છે, ને શું કહેવાય? વિશેષણ, બરાબર। હવે છોકરી પણ કેવી? તો કે કેવી, તો એ આપણે પ્રશ્ન પૂછીએ છીએ કોઈ પણ નામને, તો આપણને શું મળે? વિશેષણ। છોકરી ખૂબ સુંદર છે, છોકરી કેવી છે? કે ખૂબ સુંદર। તો એ ખૂબ સુંદર છે એ શું બને? વિશેષણ બને, બરાબર। તો અહીં તમને ઘણા બધા વિશેષણ આપ્યા છે। હવે એક વસ્તુ કહીએ તો કે તેઓની પાસે એક અટ્રેક્ટિવ કાર છે, આકર્ષક કાર છે, આકર્ષક મારુતિ છે, આકર્ષક બાઇક છે। તો એમાં જે આકર્ષક શબ્દ છે એ શું છે? વિશેષણ છે, જે નામના અર્થમાં વધારો કરે છે। કારના અર્થમાં વધારો કરનાર શબ્દ કયો? આકર્ષક। તો એ આકર્ષક શું બનશે? વિશેષણ બનશે, બરાબર। તો અહીં તમને વિશેષણ આપ્યા છે, આપણે ટાઈમ વેસ્ટ ના કરતા બધા જ વિશેષણો વિશે 2-3 વાર રિપીટ કરી લઈએ, બરાબર। એમાં પેલું છે બીગ, બીગ એટલે કે મોટું। હવે આ જે મોટું છે એ શું છે? વિશેષણ છે, પેલો છોકરો મોટો છે। હવે એ હાઈટમાં બી હોઈ શકે, બોડીમાં બી હોઈ શકે, વજનમાં બી હોઈ શકે અને ઊંચાઈમાં બી હોઈ શકે। હવે એ છોકરો નાનો છે, તો બિગ નું શું થઈ જશે? સ્મોલ થઈ જશે, એનો એકદમ વિરોધી શબ્દ લેવાનો છે। આપણે જેવી રીતે ગુજરાતી ભાષામાં સમાનાર્થી વિરુદ્ધાર્થી જોતા ને, સેમ અહીં પણ આપણે અંગ્રેજી જે તે શબ્દોનું જોવાનું છે। તો અહીં બિગ એટલે મોટું, તો બિગ નું વિરોધી શું થશે? સ્મોલ થશે, બરાબર। એક મોટું હોય તો એનું વિરોધી શું થશે? નાનું। તો નાનું એટલે શું થશે? સ્મોલ, બરાબર। એવી જ રીતે ન્યૂ છે, ન્યૂ એટલે શું થશે? નવું। અને એનું આપણે ઓપોઝિટ જોઈએ, વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો શું થશે? ઓલ્ડ, ઓલ્ડ એટલે કે જૂનું, બરાબર। એવી જ રીતે થર્ડ છે યંગ, યંગ એટલે શું થશે? કોઈ પણ યુવાન વ્યક્તિ હોય, તો વ્યક્તિના અર્થમાં વધારો કરનાર વિશેષણ કયું? યુવાન। તો યુવાન એટલે કે યુવા, જે કોઈ પણ વ્યક્તિ છે યુવાન છે, યંગ છે, અને કોઈ વ્યક્તિ છે એ ઓલ્ડ છે, તો યુવાનનું જે વિરોધી છે શું થશે? વૃદ્ધ, વૃદ્ધ એટલે કે શું થશે? ઓલ્ડ। હવે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને એ પ્રશ્ન થાય કે ભાઈ ન્યૂ નું પણ ઓલ્ડ થશે ને યંગ નું પણ ઓલ્ડ? તો કે હા, થઈ શકે। શા માટે? તો કે જ્યારે કોઈ વસ્તુના સંદર્ભમાં દેખાડેલું હોય કે આ વસ્તુ નવી છે અને પેલી વસ્તુ છે જૂની છે, તો વસ્તુના સંદર્ભમાં બી તમે ઓલ્ડ લખી શકો, અને જ્યારે કોઈ વ્યક્તિના સંદર્ભમાં આવે યંગ છે એટલે કે યુવાન, અને કોઈ વ્યક્તિ વૃદ્ધ થઈ ગયા છે તો એના માટે પણ શબ્દ વપરાશે ઓલ્ડ, રાઈટ। એવી જ રીતે ફોર્થ છે ક્લીન, ક્લીન એટલે સ્વચ્છ, અને કોઈ વ્યક્તિ છે ખૂબ જ ગંદુ છે, બરાબર, તો એ ક્લીન નું શું થશે? ડર્ટી, બરાબર। ક્લીન એટલે સ્વચ્છ, ડર્ટી એટલે ગંદુ। એવી જ રીતે પાંચમું છે થીક, ઠીક એટલે શું થશે? જાડું, બરાબર। કોઈ બુક છે જાડી હોય તો એના સંદર્ભમાં લખેલું છે કે ઠીક, આપણે જોતા હતા કે ભાઈ જે હિતુની જે ક્લાસરૂમની વાળી વાત છે તો એમાં બુકને જાડી દર્શાવવામાં આવી છે, બરાબર, ધ બુક ઇઝ ઠીક, તો ઠીક એટલે શું થશે? જાડી, બરાબર। અને જ્યારે કોઈ માણસ છે એના સંદર્ભમાં બી દર્શાવી શકાય અને કોઈ વસ્તુના સંદર્ભમાં બી દેખાડી શકાય, તો અહીં વસ્તુના સંદર્ભમાં થીક અને થીનને વાપરવામાં આવ્યા છે, બરાબર। તો કોઈ બુક જાડી હોય તો થીક,
અને એ જ ભૂખ પાતળી હોય તો આવશે થીન એટલે કે પાતળું અને કોઈ વ્યક્તિ જાડું હોય તો એના માટે શું વપરાશે ફેટ ફેટ એટલે કે જાડું અને કોઈ વ્યક્તિ પાતળું હોય તો એના માટે શું વપરાશે થીન જેવી રીતે અહીં વ્યક્તિ અને વસ્તુના સંદર્ભમાં ઓલ્ડ ને બે વાર રિપીટ થયેલા છે એવી જ રીતે અહીં થીન પણ રિપીટ થયેલા છે તો આ વસ્તુ આપણે ખાસ યાદ રહે બરાબર તમને થીક આપ્યું હોય તો પણ તમે થીન લખી શકો અને ફેટ લખી ફેટ આપ્યું હોય તો પણ તમે થીન લખી શકો એઝ યુ વિશ એમાં કોઈ ભી પ્રકારની કઈ ટ્વિસ્ટ નથી એવી જ રીતે ન્યૂ છે તો ન્યૂ ની સામે તમે ઓલ્ડ લખી શકો અને યંગ ની સામે પણ તમે ઓલ્ડ લખી શકો એમાં તમારે બંને લખવાની જરૂર નથી કોઈ પણ એક તમારે લખવાનું છે કે કા યંગ નું ઓલ્ડ કરો કા ન્યૂ નું ઓલ્ડ કરો બરાબર કોઈ પ્રકારનો ડિફરન્સ રહેશે નહીં પછી છે ટોલ ટોલ એટલે શું થશે ઊંચું અને એવી જ રીતે શોર્ટ આપ્યું છે તો શોર્ટ એટલે શું થશે નીચું કોઈ વ્યક્તિ ઊંચો હોય બરાબર છે તો ટોલ મેન કહીએ છીએ આપણે અને નીચો હોય તો શોર્ટ મેન કહીએ છીએ એવી જ રીતે લોંગ હોય બરાબર છે લાંબુ હોય કોઈ વસ્તુ તો એના માટે શું આવશે લોંગ લાંબુ અને કોઈ વસ્તુ ટૂંકું છે તો એના માટે પણ શોર્ટ જેમ વ્યક્તિ અને વસ્તુના સંદર્ભમાં આપણે જોઈ શકીએ એવી રીતે એવી જ રીતે કોઈ ગરમ વસ્તુ છે તો શું આવશે હોટ અને કોઈ વસ્તુ ઠંડી છે તો એના માટે શું આવશે કોલ્ડ બરાબર તો હોટ નું વિરોધી શું થશે કોલ્ડ એવી જ રીતે લાઇટ લાઇટ એટલે કે જે લાઇટ આપણા ઘરમાં પ્રકાશ આપે છે એની વાત નથી કરવામાં આવી પણ કોઈ વસ્તુ હલકું છે બરાબર તો એના માટે શું વાપરવામાં આવે તો કે લાઇટ શબ્દ વાપરવામાં આવે અને એનું ઓપોઝિટ જોઈએ તો શું આવશે લાઇટ નું થશે હેવી હેવી એટલે કે ભારે બરાબર તો આ વસ્તુ આપણે ભૂલી શકીએ નહીં હજુ એક વાર કહી દઉં છું બિગ નું ઓપોઝિટ સ્મોલ ન્યુ નું ઓપોઝિટ ઓલ્ડ યંગ નું ઓપોઝિટ શું થશે ઓલ્ડ ક્લીન નું ઓપોઝિટ ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ બરાબર ક્લીન નું ઓપોઝિટ ડર્ટી થીક નું ઓપોઝિટ થીન ફેટ નું ઓપોઝિટ થીન ટોલ નું ઓપોઝિટ શોર્ટ લોંગ નું ઓપોઝિટ શોર્ટ હોટ નું ઓપોઝિટ કોલ્ડ લાઇટ એટલે કે હલકું હલકા નું ઓપોઝિટ હેવી મોટું એટલે નાનું નવું નું ઓપોઝિટ થશે જૂનું યુવાન નું વૃદ્ધ સ્વચ્છ નું ગંદુ જાડું તો પાતળું જાડું તો પાતળું ઊંચું તો નીચું લાંબુ તો ટૂંકું ગરમ તો ઠંડુ હલકું તો ભારે તો આ વસ્તુ ભૂલાય નહીં ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી વાત સાથે ત્યાં સુધી આ બધું જ વસ્તુ વિરોધી જેટલા બી વિશેષણો છે એકદમ વ્યવસ્થિત રીતે પાકા કરી લો લખી લો તમારી રીતે અને મોઢે સારા અક્ષરે તમારા હેન્ડરાઇટિંગ કરો બરાબર હું પણ જોઈશ હા બધું વ્યવસ્થિત ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી વાત સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ